નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રશ્ય નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. અલથામ પટારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સલામતપુરા પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા. મહિલાએ પોલીસ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ચોમાસાના આગમન પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી સચિન નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. આજરોજ અલથા ભટા રોડ ખાતે આવેલા સોહમ સર્કલ પાસે કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં અસ્મિતાબેન શિરોયા સ્થાનિક કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. અલથાણ ભટા રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રજાની લાગણી અને માંગણી અપેક્ષા પૂર્ણ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો લાભ લેવા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યા હતા. કેમેરામેન દીપક હરિબાગ સાથે તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. સુરત શહેરમાં સતત ચોરીના ગુનાઓ વધવા પામ્યા છે ત્યારે પોલીસ પણ તસ્કરોને ઝડપી પાડવા માટે સક્ષમ રહી છે. સલામતપુરા પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં જેટલા ગુનાઓ બને છે તેટલા જ ગુનાઓને પોલીસે પણ ઉકેલી કાઢ્યા છે. પોલીસે અડાજણ પાલનપુર ગામ સ્તુતિ આઇકોનમાં રહેતો વિપુલ લુણીદારામ હોતવાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉમરા પોલીસ વિપુલ લુણીદારામ હોતવાણીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. કેમેરામેન દીપક હરિવાગ સાથે તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. આજરોજ પોલીસ કમિશનરને જશુબેન ઉર્ફે ડિમ્પલ નારાયણભાઈ મોરેએ આવેદન પત્ર પાઠવ્યું હતું. તેણે આવેદનમાં રજૂઆત કરી હતી કે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રતિક એમ અમીન વિરુદ્ધ જો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવશે તો તેઓ આત્મવિલોપન કરશે. મેં પીએસઆઈ અમીન પર કેસ કર્યો છે, જેની આજ સુધી કોઈ ફરિયાદ નથી થઈ. અમે ગીતા જોહરીને પણ મળીને આવ્યા છે ગાંધીનગર. એમણે કીધું હતું કે ભાઈ બે દિવસમાં તાત્કાલિક કોઈ પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા અને હવે એમ કહે છે કે મારે તારી જોડે કોઈ લેવા દેવા નથી. એની માટે મેં મારું ઘર છોડ્યું, બધું છોડ્યું, બરાબર. મારા હસબન્ડ જોડે મેં કોર્ટમાં અપીલ આપી છે ડિવોર્સ માટે, તો એ પણ આપવા તૈયાર છે. પછી હવે આ માણસ એમ કહે છે કે હવે મારે તારી જોડે કોઈ લેવા દેવા નથી. આ બાબતે તને કોને કોને અરજી કરી છે અને શું તમારા અધિકારી તરફથી તમને શું જવાબ મળ્યા છે? મેં કમિશનર ઓફિસમાં આપી છે, એસસીપીમાં આપી છે, ડીસીબીમાં આપી છે. પછી ગાંધીનગર ગીતા જોહરીને પણ મળ્યા છે અમે. પીઆઈ નકુમ છે, એમને પણ. પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી. કાર્યવાહી કરવામાં ના આવે તો આગળ તમારા તરફથી શું પગલાં? મારે તો હવે મારી પાસે કંઈ બચ્યું જ નથી કે હું કાંઈ કરું. બસ મારા બે બચ્ચાઓ છે ને હું. મારી પાસે સુસાઇડ સિવાય બીજો કોઈ આગળ રસ્તો જ નથી. એમ શું નામ છે સામેવાળી વ્યક્તિનું, જેની તમે ફરિયાદ કરી છે? એમનું નામ એ સરથાણા પોલીસ ચોકીમાં પીએસઆઈની પોસ્ટ પર છે. અત્યારે તો મળ્યા નથી મને કોઈ અધિકારી. આજરોજ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાજપ શાસકોની રહેમ નજર છોડીને રેઇનબો ટ્રાવેલર્સના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા બાબતે તથા બીઆરટીએસમાં વિદ્યાર્થીઓ, વિકલાંગો, વૃદ્ધોને કન્સેશન આપવા બાબતે એક આવેદન પત્ર પાઠવાયું હતું.
તેમણે એવી રજૂઆત કરી હતી કે એસએમસી સાથે થયેલા કરારની શરતો મુજબ વિદ્યાર્થીઓ, વિકલાંગો અને વૃદ્ધોને માસિક પાસમાં 40% કન્સેશન આપવામાં આવતું નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા રેમ્બો ટુરિસ્ટ ટ્રાવેલ્સ કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય, એવી શરત મૂકવામાં આવી હોય કે તમે જે તમારી નીતિ છે એમાં વિદ્યાર્થીઓ છે, વિકલાંગો છે અને જે સિનિયર સિટીઝન છે એમને તમે કન્સેશન આપી અને એમને તમને લાભ આપો. પણ આ જે ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપની છે, અગાઉ પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ એ કંપની જે કન્સેશન આપવાની જે શરત મૂકવામાં આવી તે શરતને માન્ય રાખતી નથી અને આજે પણ વિદ્યાર્થીઓ હોય, એ વિકલાંગો હોય કે સિનિયર સિટીઝન હોય, એમને કોઈપણ પ્રકારનું કન્સેશન આપતી નથી. એના સિવાય પણ ઘણી બધી બાબતો અને શરતો મૂકવામાં આવી હતી કે ભાઈ તમારે આ 125 વધુ સીટ 200 ફાળવવાની છે, એ પણ ફાળવવામાં નથી આવી રહી. 80 બસો ચાલુ કરવાની છે, 80 બસો પણ ચાલુ કરવામાં આવી રહી નથી. તો ત્યારે જે કંપનીને શરતો મૂકવામાં આવી હતી, શરતોનું બિલકુલ પણ પાલન કરવામાં આવી રહ્યું નથી. અગાઉ પણ ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને જે કન્સેશન આપવાની બાબત છે, આર્થિક રીતે જે 50 છે, વિકલાંગો છે, એમને જે કન્સેશન આપવાની બાબત છે, એમાં પણ જો આ કંપની ચલાવવામાં નહીં આવતી હોય તો તાત્કાલિક ધોરણે આવી કંપનીને આ મેયર દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવી જોઈએ, એની વિરુદ્ધમાં FIR કરવામાં આવી જોઈએ અને એની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવવા જોઈએ. આજે એની સિવાય આવેદન પત્ર આપીને એવી સ્પષ્ટ માગણી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે તમે જે આ બસ કંપની છે, બસ કંપનીને બ્લેક લિસ્ટમાં મૂકી દો અથવા એની વિરુદ્ધમાં યોગ્ય પગલાં લો. જો અમારી આ માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં એની સિવાય આશ્ચર્યજનક કાર્યક્રમ SMC વિરુદ્ધમાં આપશે. ચોમાસું બેસવાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહી જવા પામ્યા છે. તેના ભાગરૂપે સચિન નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને આરંભી દેવામાં આવી છે. સચિન 3 રસ્તા પાસેથી પસાર થતા અંડરગ્રાઉન્ડ મેઇન ગણનાળાનું રિપેરિંગ કામ પાલિકા સત્તાધીશો દ્વારા હાથ ઉપર લેવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી દિવસોમાં સચિન 3 રસ્તાને હેલોજન સ્ટ્રીટ લાઇટ્સની પણ સુવિધા સત્વરે મળી રહે તે અનુસંધાને સ્ટ્રીટ લાઇટ્સના પોલના ફાઉન્ડેશનને પણ આખરી ઓપ આપી દેવાયો છે. સચિન નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ પ્રી મોન્સૂન કામગીરી પ્રારંભ કરી દેવાઈ છે. આરોગ્ય સમિતિએ ચેરમેન શૈલેન્દ્રસિંહ વાસિયાને જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાણીના ભરાવાના કારણે સ્થાનિકોને ખોટી હાલાકી ભોગાવવાનો વારો નહીં આવે, જે માટે સચિન 3 રસ્તા પાસેથી પસાર થતી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનને હાલમાં રિપેર કરવામાં આવી રહી છે. અમારા તરફથી એવા પ્રયાસો નગરજનોની સુવિધા માટે રહેશે કે જેથી કોઈ તકલીફ ચોમાસા દરમિયાન ન પડે. આ સાથે જ સચિન નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુડા દ્વારા સચિન ઓવરબ્રિજ સુધી સ્ટ્રીટ લાઇટ્સ નાખવામાં આવી છે, પરંતુ સચિન 3 રસ્તા પાસે ઓવર હાઇટ હેલોજન સ્ટ્રીટ લાઇટ્સની પણ જરૂર હોય છે. અનુસંધાને સચિન 3 રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટ્સના પોલનું ફાઉન્ડેશન તૈયાર કરાયું છે. આગામી દિવસોમાં સ્ટ્રીટ લાઇટ થકી સચિન 3 રસ્તા સમગ્ર રીતે જાજરમાન થઈ જશે, તેમજ રાત્રિ દરમિયાન અહીં નાના મોટા અકસ્માતોના કિસ્સો પણ મહદઅંશે ઘટાડો થઈ જશે. આ સિવાય જ્યાં જ્યાં ડ્રેનેજ લાઇનના કામકાજ કરાયા છે તેને ચોમાસા પૂર્વે ફરીથી ચેક કરી દેવામાં આવશે, જેથી પાણીના ભરાવો નહીં થાય એવું શૈલેન્દ્રસિંહે ઉમેર્યું હતું. ઉપરોક્ત બંને પ્રકારના કામો જ્યાં થઈ રહ્યા છે ત્યાં પાલિકાના કર્મચારી ગણો પણ પોતાની સહયોગિતા કામર્થે નિભાવી હતી. વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ, સુરત. આજે આ કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે સચિન 3 રસ્તા પાસે? સચિન 3 રસ્તા પર અત્યારે હવે મહિનાની અંદર આપણા ચોમાસાની આગમન તૈયારી છે, એ ભાગરૂપે આપણી સચિનની જે મેને ડેમેજ પાણીની વરસાદી ગટર લાઈન છે એ બધી ચોખ્ખી સફાઈ કરી વરસાદની અંદર પાણી ભરાવો નહીં થાય એની માટે અત્યારથી તકેદારી રાખવામાં આવી છે. આ એક જ જગ્યાએ કામગીરી ચાલશે કે બીજી પણ જગ્યાએ ચાલવાની છે? જ્યાં જ્યાં અમને લાગે છે કે વરસાદનું પાણી અમારે જે ગટરોમાં આપે છે એ ગટરોના બધા ઢાંકડા ખોલી એને અંદરથી કચરો સાફ કરીને વરસાદનું પાણી ભરાવો નહીં થાય એની કાળજી લેવામાં આવી છે. આ બીજી તરફ જે પેલી ગટરની અંદર કંઈ કટિંગનું કામ ચાલી રહ્યું છે એ શું છે? અગાડી અહીંયા ગાડી પહેલાં જૂનું નાળું હતું, એની વચ્ચે જ્યારે આ નવું નાળું બનાવવામાં આવ્યું તે એ નાળાની વચ્ચે જે ગટર લાઇનનો ભાગ આવતો હતો એનું મુખ આવતું તે થોડું મુખ દબાઈ ગયું હતું. એને ત્યાં ગાડી સળિયા છે એ સળિયા કટિંગ કરીને નીચેથી એ મોડું એને મોડું કરી દઈએ એના લીધે ચોમાસાની અંદર જે પાણીનો ફ્લો વધારે આવશે તો પાણી ભરાવાનો ચાન્સ ઓછા રહેશે. જી શૈલેષભાઈ, આ જે બાજુમાં કામ ચાલી રહ્યું છે એ શેનું છે? સુરત તરફથી અત્યારે જે આપણને સચિન અને જીઆઈડીસીને જોડતો જે આપણને ઓવરબ્રિજ મળ્યો છે રેલવે બ્રિજ, હા, એ રેલવે બ્રિજથી લઈને સચિન 4 રસ્તા સુધી સુરત તરફથી આપણને સ્ટ્રીટ લાઇટો જે LED મૂકવામાં આવી છે. હા, અહીંયા 4 રસ્તાની ઉપર એક મોટો થર્મલ ટાવર આવશે, એના લીધે સચિનને જે 4 રસ્તા ખરું
એ એકદમ પ્રકાશિત ઉજવળું થઈ જશે, જેના લીધે ચાર રસ્તા બહુ મોટું સર્કલ જેવું થયું છે, એટલે એક્સિડન્ટનો ભય ઓછો થાય રાતના સમયે. સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું સ્થાન મળી ગયું છે, પરંતુ સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના રસ્તાઓ પહોળા કરવાના કામો પણ ચાલી રહ્યા છે. ઓવરબ્રિજો પણ બની ગયા છે, પરંતુ જ્યાં સુધી તંત્રને શહેરીજનોનો સહકાર નહીં મળશે ત્યાં સુધી સ્માર્ટ સિટી હકીકતમાં તંત્ર દ્વારા લાખો કોશિશો કરવામાં આવે તો પણ પરિસ્થિતિ જેવી ને તેવી જ રહેશે, એવું ચેનલ આઈ વિટનેસના કેમેરામાં કેદ થઈ જવા પામ્યું છે. સુરત શહેરના મક્કાઈપુલની હાલત અત્યંત દયનીય થઈ જવા પામી છે. શહેરમાં વસવાટ કરતા શહેરીજનો આ બાબતે ગંભીર નોંધ લેવાની જરૂર છે. મક્કાઈપુલની નીચે પસાર થઈ રહેલી સૂર્યપુત્રી તાપી નદીના વહેણમાં શહેરના આસ્થાવાદી શહેરીજનો દ્વારા પૂજાનો સામાન, પૂજા કે ધાર્મિક કામોમાં વપરાયેલી વસ્તુઓને નદીમાં વહેડાવવાથી પાપ ન લાગે તેમ વિચારી પુલ ઉપરથી ચૂંદડી, પૂજાપો અને ફૂલહારને નાખી દે છે, જેને લઈને મક્કાઈપુલની હાલત જોવા જેવી થઈ છે. પાલિકા દ્વારા નદીના બ્રિજ ઉપર રેલિંગ પણ લગાવવામાં આવી છે, પરંતુ લોકો નદીમાં ફૂલહાર પણ નાખી જ જાય છે. અમુક કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ આપઘાત કરવાના હેતુસર ચડી જઈ ફૂસકો પણ મારી દેતા હોય છે. નદીની અંદર પૂજાપો પધરાવવાની નીતિ હેઠળ પધરાવેલો પૂજાપો બ્રિજની બહારની સાઈડ ઉપર ખટવાઈ જતા ધીમે ધીમે હવે બ્રિજની બાજુઓ દૂરથી જ શરમજનક ભાસી આવી હતી. તંત્રને જો શહેરીજનોનો સુંદર અને સ્માર્ટ સાથ મળશે તો જ સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં વાર ન લાગે. જાણકારોને જણાવ્યા પ્રમાણે એવું જરૂરી નથી કે પૂજાપાને પાણીમાં પધરાવવું જ જોઈએ. પૂજાપાનો સામાન ગમે ત્યાં નાખવાથી પાપના ભાગીદાર બનવાનો વારો હવે આપણે આપણી જાતે લઈ આવતા હોઈએ છીએ. કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેરમાં ફિરોજી બ્લુ કલરની બસો શહેરીજનોની સેવામાં દોડી રહી છે. હાલમાં શહેરોમાં 140 થી વધુ બસો અલગ અલગ રૂટો ઉપર આ બસો દોડાવવામાં આવે છે. મુસાફરો પણ આ વ્યવસ્થાનો ઉપયોગ મોટી સંખ્યામાં કરતા હોવાથી તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ સેવા શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મુસાફરીની ટિકિટો પણ POSA મશીન દ્વારા આપવામાં આવે છે. સુરત શહેરમાં ચાલતી ફિરોજી બ્લુ કલરની સિટી બસો શહેરીજનોને ઉત્તમ પ્રકારની સેવા આપી રહી છે. ચોક્કસ અને નિયત સમય પર આવી જાય છે, જે માટે નોકરિયાત અને ધંધા રોજગારી સાથે સંકળાયેલા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ચોક બજાર ખાતે આવેલા આ બસ સ્ટેશનની અંદરની જગ્યાનો અભાવ હોય તે ન્યાયે વળાંકવાળા રસ્તા ઉપર જ લાઇનસર બસોને પાર્ક કરી દેવાય છે. ટિકિટ મુદ્દે પણ મુસાફરોને સ્માર્ટ સર્વિસ આપતી આ બસ સેવા માટે પાર્કિંગની વ્યવસ્થા પણ જરૂરી છે. જેટલી બસો અંદર ઊભી હોય તેમાંથી એકાદ બસ બહાર નીકળે ત્યારબાદ રૂટ વાઇઝ નંબર પ્રમાણે બહારની બસોને અંદર દાખલ થવું પડે છે. સિટી બસની સેવા સરાહનીય હોય જેને અનુસંધાને વ્યવસ્થિત જગ્યા ડેપો તરીકે સિટી બસને મળે તો મુસાફરો પણ સારી સુવિધા અપનાવનારું સુરત શહેરનું સિટી બસ ડેપો કહી શકશે. કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેરના વાડી ફળિયાના સિદ્ધ માતાજીના ખાંચા તરીકે ઓળખાતા વિસ્તારના રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી પાણીને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓના ઘરમાં પીવાનું પાણી નકરું પીળા રંગનું આવવા માંડ્યું છે, જેને લઈને એક વાત ક્યાંક ને ક્યાંક ફલિત થાય છે કે પીવાના પાણીની લાઈનમાં અંડરગ્રાઉન્ડ કશેક ભંગાણ પડ્યું હોય કે જેથી પાણી રંગવાળું આવતું થઈ જવા પામ્યું છે. બોટલમાં પાણી ભરેલું હોય તેવું લાગે કે જાણે બોટલમાં પાણી નહીં પરંતુ એસિડ ભરેલું હશે. આ મુદ્દે તાત્કાલિક અસરથી અધિકારીઓ કામ કરવા તૈયાર નથી તેવું પણ ફલિત થઈ જવા પામ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીમાં ધાંધિયા સપાટી પર આ વિસ્તારમાં આવી ગયા છે. કલરવાળું દૂષિત પાણી પીવાને લાયક ન હોવાને કારણે ભર ઉનાળે પાણીની સમસ્યા પાણી આવતું હોવા છતાં પણ ઉઠવા પામી છે. સ્થાનિકોએ નજીકમાં આવેલી વોર્ડ ઓફિસમાં જાણ કરી ત્યારે કેટકેટલા ધક્કા ખાધા બાદ કામ ગુરુવારથી શરૂ કરાયું, પરંતુ કામને પૂરું કરવામાં આવ્યું જ નથી. કઈ જગ્યાએ ફોલ્ટ છે તે શોધવામાં પણ અધિકારીઓ એકબીજા સાથે ખો ખોની રમત રમી રહ્યા હોય તેવું પ્રદર્શિત થઈ રહ્યું છે. મોટા ગજાના સ્થાનિક ભાજપી કાર્યકર્તાઓ તો અહીં આંટો મારવા પણ નથી આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જુઓ શું કહે છે સ્થાનિકો. પાણીનો પ્રોબ્લેમ, 10 દિવસથી પાણી ખરાબ આવી રહેલું છે અને એનો કોઈ નિકાલ થતો નથી. અમારા બાજુમાં જોન ઓફિસ છે, વોર્ડ નંબર 9, એના સાહેબોને બી અમે 5-6 રિપોર્ટ બતાવ્યા સેમ્પલો, તો એ લોકો શું કહેવા માગે છે કે એમ કે અમે લેબોરેટરીઓમાં સેમ્પલ મોકલાય છે, ત્યાંથી એમ કે આવશે ખબર તો અમને તમે જણાવશું. બીજી વખત પાછો ગયો તો બી એ જ જવાબ એ લોકો આપે છે.
અને એમ કે સાહેબનું નામ શું છે? સાહેબનું નામ તો ને બાજુ હા એ જ ને મિસ્ત્રી સાહેબ છે. આ બાબતે એ લોકો અહીંયા તપાસ કરવા આવ્યા છે ખરા કે? એ લોકો કોઈ તપાસ કરવા નથી આવ્યા, એ તો કંઈક અમારે નાનપરા જવું પડે એમ કંઈ, એમ કે પાણીનો પ્રોબ્લેમ છે એટલે તમારે બધું સોલ્વ કરવું પડે. બસ બીજા કોઈને કંઈ રજૂઆત કરી? બીજા કોઈને તો રજૂઆત નથી કરી. નાનપરાવાળા આવેલા છે, બે દિવસથી કામ કરે છે, પણ એનો પણ કોઈ નિકાલ કરતા નથી એ લોકો. રિપેરિંગ કામ ક્યાંથી ચાલુ? રિપેરિંગ ગઈકાલથી ચાલુ કર્યું છે, 5 કલાક કામ કરે છે, પછી પાછા આવી જાય છે લોકો. આની અંદર જે પાણી ભરાયું છે તેના વિશે કંઈ તમે રજૂઆત નથી કરી એ લોકોને? એ લોકો બી સેમ્પલ લઈ ગયેલા છે, કારણ કે અમે બહુ તપાસ કરીએ છીએ, જ્યાં જ્યાં પ્રોબ્લમ છે અમે તપાસ કરી રહેલા છે એમ. આજે પાણી જે તમે બતાવી રહ્યા છો એ જ પ્રકારનું? એ જ પ્રકારનું, 10 દિવસથી પાણી આવે એ જ પ્રકારનું. અમારા ઘરના ટાંકા બી એ જ પાણીથી ભરેલા છે. પીવાનું પાણી ક્યાંથી લાવો? પીવાનું પાણી અમે વોર્ડ ઓપન આપણે ઓફિસમાંથી ભરીએ, 9 નંબરની ઓફિસમાંથી, વોર્ડ નંબર 9ની ઓફિસમાંથી અમે ભરીએ છીએ. શું રજૂઆત છે તમારી? હવે અહીંયા આગળ રજૂઆતમાં એવી છે, અહીંયા આગળ આ રહેવાસી અહીંયા વાડી ફર્યા સિદ્ધ માતાને ખાંચો કહેવાય છે, આ ગલીનું નામ જે આપણે ઊભા છે, ત્યાં ગરીબ છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા છે. પીવાના પાણીમાં આજે જોઈ શકો છો તમે, જે પાણીનો બાટલો એ ગંદુ પાણી મિક્સ થાય છે, આવું જ પાણી છેલ્લા 10 દિવસથી આવે છે. મેં ઉપર રજૂઆત કરી હતી મોદી સાહેબને ને અહીંયા આરોગ્યમાં, ત્યાર પછી આ લોકો આજે ગઈકાલે લોકો ખાડો ખોદી ગયા છે ને આવું ને આવું સલંગ પાણી છેલ્લા 10 દિવસથી આવી રહ્યું છે. થોડુંક કામ કરે અહીંયા આગળ ને ફરી ચાલ્યા જાય છે કર્મચારીઓ ને કોઈ કામગીરી કરવામાં આવતી નથી ને પણ આ પાણી જે ખરાબ પી છે જેથી લોકોને ઝાડા ઉલટી એવી સમસ્યાઓ પણ ઘણા કારણે અહીંયા ઉપસ્થિત થઈ છે. ને આપણા જે સુરતમાં 4ઠો નંબર જે ઇન્ડિયા લેવલ પર આપવામાં આવ્યો છે સુરતને કે 4ઠો નંબર, તો કયા હિસાબે આપ્યો એ મારે ભાજપ શાસકોને પૂછવું છે કે તમે કઈ રીતે આ સુરતને 4ઠો નંબર આપ્યો, કે આવું પાણી પીવા માટે સુરતને 4ઠો નંબર આપ્યો, આવી તમે વાત કરો છો ચોકસાઈને સુંદરતાની? મારે એ સવાલ એમને પૂછવો છે. છેલ્લા 10 દિવસથી આ જ પ્રકારનું પાણી આવી રહ્યું છે, તો તમારા તરફથી કોઈ ભાજપ સત્તાધીશોને જાણ કરવામાં આવી છે ખરી? હવે અહીંયા આગળ તો જે ભાજપ શાસકો જેટલા કોર્પોરેટર છે ને કોઈ અહીંયા આવતા નથી, મત લેવાના હોય ને ત્યારે જ અહીંયા દેખાય છે, બાકી તો 5-10-15 વર્ષ થઈ ગયા કોઈ અહીંયા આવી કામગીરીમાં આવીને ઊભા રહેતા નથી. આ વોર્ડ નંબર કયો લાગે તમારો? આ સુરત શહેર વોર્ડ નંબર 20 લાગે. કેટલા કોર્પોરેટરો છે, નામ બતાવશો, જણાવશો? અહીંયા આગળ 4 કોર્પોરેટર લાગે, નીતિનભાઈ ભજિયાવાલા, પ્રવીણભાઈ કહાર, રેશમાબેન લાપસીવાલા ને રૂપલબેન શાહ, એમનો વોર્ડ લાગે. આટલા બધા સત્તાધીશો હોવા છતાં તમારે જ કેમ આ રજૂઆત કરવી પડે છે? તમે કોઈ અધિકારીને વાત કરી છે આ બાબતે? અધિકારીને મેં જ રજૂઆત કરી, તે પછી આ બધી કામગીરી અહીંયા આગળ શરૂ કરવામાં આવેલ છે. બાકી આમ જનતાને તો આ અધિકારીઓ કોઈ ગાંઠતા નથી, બિલકુલ પણ સાંભળતા નથી, થાય છે કરીએ છે. ને હું પણ ખુદ આજે દોડું છું ત્યારે આ તમે જે પરિસ્થિતિનું નિર્માણ છે તે જોઈ શકો છો કે આટલી કામગીરી તે થઈ છે. બાકી આ બધું ચોપડે જ હોય છે, બાકી કોઈ કામગીરી થતી નથી. હવે આ પીવાનું પાણી તમે ક્યાંથી લાવો છો તો હાલમાં? આ પીવાનું પાણી અહીંયાના સ્થાનિક લોકો અહીંયા વોર્ડ નંબર બાજુમાં ચકાવાન શિરા નાકા પર વોર્ડ નંબર 9ની ઓફિસ આવેલી છે, ત્યાંથી એ લોકો ભરે છે. સુરત સિવિલ હોસ્પિટલના રડિયા તંત્રએ દર્દીને લગભગ 6 કલાક રિપોર્ટના બહાને રજાડ્યા હોવાનું શુક્રવારે સપાટી પર આવવા પામ્યું છે. સવારે 8:35ને સુમારે 108 દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને બપોરે 2:10 MOW વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં એક્સિડેન્ટલ કેસ આવે કે તુરંત ત્યાં હાજર પોલીસકર્મીઓ દ્વારા MLC પણ નોંધવામાં આવે છે અને ત્યારબાદ જે તે પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત થયો હોય તેમને તપાસ અર્થે વર્દી આપવામાં આવે છે. હવે દર્દીને લઈને આવેલા વ્યક્તિએ પણ પોતાના મોબાઈલ નંબર આપવામાં કંઈક ચૂક કરી હોય, જેને લઈને ભેસ્તાનમાં થયેલા અકસ્માતના સંદર્ભે પાંડેસરા પોલીસને વર્દી અપાઈ હોવાથી પાંડેસરા પોલીસને પણ રીતસરના 9 નેજા પાણી ચડી ગયા હતા. દર્દી આવ્યાથી 1 કલાકમાં તેને દાખલ કરી દેવામાં આવવું જોઈએ, જેની જગ્યાએ કલાકો સુધી દર્દીને રજડાવ્યા બાદ છેક બપોરે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. મુલાયમસિંહ મલખાનસિંહ નામનો દર્દી ઉંમર વર્ષ 27 રહે રામેશ્વર કોલોની ઘર નંબર 54 પાંડેસરા શુક્રવારે 19મીના રોજ સવારે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હોય ત્યારે ભેસ્તાન સિદ્ધાર્થનગર 4 રસ્તા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી દેતા રિક્ષામાં બેસેલા મુલાયમસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. તેમના જમણા પગના થાપાના ભાગે વધુ પડતું વાગી જતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઈજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
સિવિલના ટ્રોમા સેન્ટરમાં કેસ કરાવ્યા બાદ દર્દીને સારવાર તાત્કાલિક મળવી જોઈએ તે મળવામાં 6 કલાક જેટલો વિલંબ થઈ ગયો. જમણા પગના થાપામાં ભાગે વાગેલું હોવાથી વિવિધ પ્રકારના રિપોર્ટ તબીબી દ્વારા કરવામાં આવતા 6 કલાક જેટલો સમય નીકળી ગયો. સવારે 8:35 આવેલા દર્દીને બપોરે 2:10 દાખલ કરવામાં આવતા એમએલસી રેકોર્ડ પ્રમાણે પાંડેસરા પોલીસને વર્દી અપાઈ હતી. પોલીસ પણ વિચારમાં પડી કે દર્દી સવારે આવ્યું છે અને વર્દી બપોરે મળે છે. આ તમામ ઘટના પાછળ ટ્રોમા સેન્ટરના જે તે મેડિકલ ઓફિસરને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. દર્દીને કલાકની અંદર જ સારવાર અપાવી જોઈએ તે છેક બપોરે મળ્યા હોવાનું ફલિત થયું હતું. કેમેરામેન સોહન પટેલ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. અલથાણ પટારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. તલાબતપુરા પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા. મહિલાએ પોલીસ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ચોમાસાના આગમન પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી સચિન નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness. 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 Eyewitness.